ઉર્વશી આમ ઉદાસ થવાથી કઈ નહીં થાય, તું કેટલાક દિવસ આમ શાંતિથી બેસી રહીશ. મોક્ષ, તો તમે જ બતાવો ને હું શું કરું. જિંદગી છે ઉર્વશી, અહીં દરરોજ નવા નવા વમળો આવ્યા જ કરે. આપણે તેની સાથે બાદ ભીડવાની હોય, નહીં કે ઉદાસ થઈને બેસી જવાનું હોય. મોક્ષ, એક બાજુ મારું નવું ભવિષ્ય છે, જ્યારે બીજી બાજુ કદી ના ભૂલાય એવું ભૂતકાળ. આમાંથી હું કેવી રીતે બહાર આવીશ? ઉર્વશી, તું ચિંતા નહીં કર, પ્લીઝ, બધું જ બરાબર થઈ જશે. મોક્ષ, હું માતૃત્વની દુનિયામાં પગ મૂકવા જઈ રહી હતી. કેટલાય સપનાઓ હતા, કેટલી આશા હતી, છતાંય કુદરતી ઘટના હોત ને તો થોડો ઓછો આઘાત લાગે, પણ જાણે જોઈને મારી નાખવામાં આવે તો એક મારા દિલ પર કેવો ઘા લાગે. આ વેદના એક સ્ત્રી, એક મા જ સમજી શકે, બીજું કોઈ નહીં. તારી વાત સાચી છે ઉર્વશી, પણ તું જ બધાથી મજબૂત છો. તને યાદ છે, તું જ કહેતી હતી ને કે હું રડીશ નહીં પણ લડીશ. તો પછી આ જ વાત સાબિત કરવાનો સમય છે, કારણ કે તારાથી મજબૂત બીજું આ ઘરમાં કોઈ નથી. તારી હિંમતથી જ પપ્પા, માનવભાઈ બધા ટકી રહેલા છે. તો પ્લીઝ, તારે પાસ્ટ ભૂલવો જ પડશે. આઈ નો વેરી વેલ, પણ પરિસ્થિતિ સામે આવી જાય છે તો હું શું કરું? લગ્ન, ઉર્વશી, લગ્ન કરી લે, તારી તમામ સમસ્યાનું સમાધાન થઈ જશે. ઓકે મિસ્ટર મોક્ષ, તમને લગ્નની ઉતાવળ લાગે છે. મને લગ્નની ઉતાવળ છે એમ? હા છે, કારણ કે એક વર્ષથી પણ વધુ તારી પાછળ, તારી સાથે હું છું. છતાંય ઉતાવળ તો મારે જ હોય ને, કારણ કે તને તો જરાય લગ્નમાં રસ જ નથી ને, બરાબર ને? ના, એવું નથી, હું તો જસ્ટ એમ જ કહું છું. ઉર્વશી, હવે બસ પપ્પાની રાહ જોઈએ છીએ. પપ્પા આવે એટલે તરત જ લગ્ન કરી લેવાના છે, પછી તું ના ન પાડતી? હા કેમ? અરે માન માન તો તે હા પાડી છે. હા, એ વાત સાચી. તો સાજન, જે કાંઈ થયું એ ભૂલી જા, હવ હારાવાના થઈ જશે. યસ વિશ્વનાથ શેઠ, સાજન હજી તો કાચો કુવારો લાગે છે, ક્યાંય ને ક્યાંય ગોઠવાઈ જશે. એ બધું તો ઠીક, પણ મને લાગે છે કે આ બધી ઘટનાઓ મારા લીધે જ બની છે, કારણ કે માયાને આ ઘરના ઉમરા સુધી તો હું જ લાવ્યો હતો ને. અરે બેટા, એમાં વાંક તારો નથી, ક્યારેક કોઈ વસ્તુ નસીબ ઉપર પણ છોડી દેવી જોઈએ. હા, કારણ કે બધી વાત આપણા હાથમાં થોડી હોય છે, હવે આપણે જૂનું ભૂલીને નવી શરૂઆત કરવાની છે. અરે સાજન, હવે જિંદગીની નવી ઇનિંગ રમવાનો સમય છે. આ તો ઉચિંતા જ ઉર્વશી ભાભીનો ફોન આવ્યો અને એમણે ટિકિટ પણ મોકલી આપી. મેં એમને ઘણું પૂછ્યું પણ એમણે કંઈ કહ્યું જ નહીં. અહીં આવ્યો ત્યારે મને બધી વાતની ખબર પડી. પણ બેટા, તને એ માટે નથી બોલાવ્યો, પણ બીજા કામ માટે બોલાવ્યો છે. યસ, ઉર્વશી મેડમે ખાસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે, એના રિગાર્ડિંગ તને બોલાવ્યો છે સાજન. ઓહો, એવું છે? મને તો આ વિશે કંઈ ખબર જ નથી. હું પણ ફ્લાઇટમાં એ જ વિચાર કરતો હતો કે મને આટલો અર્જન્ટ શેના માટે બોલાવ્યો હશે. સાજન છે, આ ઉર્વશી દીકરા જ્યારે પણ કાંઈ વિચારે ને
ત્યારે આપણે કંઈ વિચારવાનું જ નહીં, ખાલી યસ જ કહી દેવાનું. બાય ધ વે, કયા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે ઉર્વશી ભાભીએ? એ થોડું સિક્રેટ રાખેલ છે, બધી વાત નથી કરી, ખાલી કાગળિયા તૈયાર કર્યા છે. વારસાઈ અને કંપનીના ફ્યુચર પ્લાન વિશે તૈયારી કરી લીધી છે એમ કીધું હતું. કારણ કે ઉર્વશી દીકરા મોક્ષ સાથે લગ્ન કરીને અમેરિકા સેટલ થઈ જવાની છે, એટલે પ્રોપર્ટી, ફાર્મ, કંપની આ બધું સેટલમેન્ટ કરવા માગે છે. યસ, ડેફિનેટલી રાઈટ મેડમે, બધું જ ફાઇનલ કરી નાખ્યું છે. પણ એ થોડી રાહ જોવાની છે કે ક્યારે આ બધા ડોક્યુમેન્ટ પરિવારને આપે છે. ઓકે, એટલે આ વાત માટે મને ખરેખર બોલાવ્યો હતો એમને, પણ ત્યાં તો નીકળું કંઈ બીજું જ. હા, એમ જ થયું, ત્યાં તો ફોનમાં માયાની માયાજાળ પકડાઈ ગઈ. અને બીજી એક ખાસ વાત, ગઈકાલે સાંજે જ મારે ચંદુ સાથે વાત થઈ હતી, એટલે કે ચંદુભાઈ વેવાઈ. અરે વાહ, ચંદુ શેઠ બાકી હો. ચંદુ ભાભી, મોટો દીકરો અને દીકરાની વહુ, એ બધા 18મી તારીખે ભારત આવી રહ્યા છે અને જડથી મુહૂર્ત કઢાવવાનું પણ કહી દીધું છે, એટલે ઉર્વશી અને મોક્ષના લગ્ન કરી નાખીએ. બસ તો પછી લાગી પડીએ લગ્નની તડામાર તૈયારીમાં. એમ જ. અરે વાહ, તો પછી પપ્પા હું અને મુનિમજી મંડપ, કેટરિંગ, ડેકોરેશન બધું જ સંભાળી લેશું, કેમ મુનિમજી? હા સાજન છે, તમારી વાત ખરી છે, પણ આ મોક્ષ અને ઉર્વશીના લગ્ન છે ને, તે દિવસે મારા પણ લગ્ન ગોઠવવાના છે, એટલે આ બધી જવાબદારી તમારે જ ઉપાડવી પડશે. શું વાત કરો છો મુનિમજી? હા હા, દેડજીએ બધું ફાઇનલ કરી જ નાખ્યું છે, તે દિવસે તો હું અને મોક્ષ બે વરરાજા બનશું, એટલે આ બધું તમારે જ કરવું પડશે. હા વરરાજા, હા, હવે લગ્નનો લાડવો તમને ખવડાવી દેવાનો છે. એ શરમાઈ ગયા જોયું.